द्वारा यादी जाहेर કરવામાં આવી હતી જેમાં સુરતથી વરાછા બેઠક જે વિધાનસભા બેઠક છે ત્યાંથી કુમાર કાનાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ખાસ જે હાલ જનમેદની આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં તે કુમાર કાનાણીના સમર્થનમાં છે આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે તેઓની સાથે મોટી સંખ્યામાં જનમેદની હાલ જોવા મળી રહી છે ભાજપના જે ધ્વજ છે તેની સાથે તમામ લોકો ટુ વ્હીલર સાથે આ રેલી યોજી રહ્યા છે અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો જે છે તેઓ પણ તેમની સાથે છે જો વાત કરવામાં આવે કે સુરતનો વરાછા વિસ્તાર કે જ્યાં ભાજપને ખૂબ જ તકલીફ પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું પરંતુ આ તરફ દ્રશ્યો કંઈક અલગ જ કહી રહ્યા છે જે પ્રમાણે મોટી સંખ્યામાં જનમેદની હાલ તેઓની સાથે જઈ રહી છે તે જોતા લાગી રહ્યું છે કે સુરત વરાછા વિસ્તારની જનતા પણ ક્યાંક ને ક્યાંક બીજેપી સાથે છે જ્યાં રેલી જઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ સુરક્ષા કર્મીઓને ખડે પગે રહેવા માટે તાકીદ કરી દેવાય છે કે જેથી કરીને આ રેલી યોજાય છે સમર્થકો આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે તો કોઈ અનિચ્છીય બનાવ ન બને ખાસ ટુ વ્હીલર્સ જે કહેવામાં આવે તેની પર આ તમામે તમામ જનતા જઈ રહી છે તેઓના સમર્થનમાં કોંગ્રેસને ટક્કર આપી શકે છે ફરી એકવાર આ વખતે બીજેપી સુરત જે છે તે પાટીદારોનો ગઢ મનાય છે અને તે બીજેપીનો ગઢ પણ અત્યાર સુધી ગણવામાં આવતો હતો ત્યારે આ વખતે સુરત વરાછા બેઠક પરથી જે ઉમેદવાર છે કુમાર કાનાણી તેઓના સમર્થનમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે ખાસ ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ સહિત જે પણ લોકો છે મહિલા કાર્યકર્તાઓ પણ આમાં જોડાઈ ચૂકી છે સાથે જ સુરક્ષાને લઈને ખૂબ જ ચાપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે સુરક્ષા જવાનોને ખડે પગે રહેવા માટે તાકીદ કરી દેવાય છે જેથી કરીને આજે રેલી જઈ રહી છે તેમાં કોઈ અનિચ્છે બનાવ ન બને તો હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શૈલેષ ત્રિવેદી સુરતથી સીધા જી શૈલેષ જે પ્રમાણે કહી શકાય કે હાલ માહોલ જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાલ હાજર છે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે સુરતના વરાછામાં અત્યારે જબરજસ્ત રેલી વરાછાના જે ઉમેદવાર ભાજપના છે કુમાર કાનાણી એમની નીકળી છે કુમારભાઈ અત્યારે આપણી સાથે છે આપણે કુમારભાઈ સાથે જ સીધી વાત કરીશું હજી કુમારભાઈ શું કહેશો આજની રેલી અને જે રીતે વિરોધ થતો હતો આ બે વચ્ચે શું તફાવત બસ એ તફાવત છે કે જે લોકો કોંગ્રેસના લોકો એમ કહેતા હતા કે પાટીદાર સમાજ કોંગ્રેસની સાથે છે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં છે આપ જોઈ શકો છો હું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છું આ મારી વિજય રેલી છે અને સાબિત કર્યું છે સમાજે કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને વિશ્વાસ છે અને આજે આખો સમાજ આખો વરાછા રોડ હિલોળે ચડ્યો છે રેલીમાં જોડાયો છે અને આજે આ મારી વિજય રેલી નક્કી થઈ ચૂકી છે આ વિજય રેલી છે કેટલા મતે વિજય થાવ કેટલા મત વિજય થશો એવી અપેક્ષા છે 100 એ 100% એમાં કોઈ શંકાને સ્થાન નથી વિજય નક્કી છે મારું લક્ષ લીડ છે કેટલી લીડ થી હું જીતું એ મહત્વનું છે અને એટલા માટે ભવ્યમાં ભવ્ય જીત અને કોંગ્રેસના ઉમેદવારને એવી મોટી પછડાટ આપવાના છીએ કે એની જિંદગીમાં પણ ના ભૂલી શકે ગઈકાલે રાતે કે આ કોંગ્રેસની યાદી જાહેર થયા પછી કેટલીક ઘટનાઓ બની એમાં કોંગ્રેસ વાળા ભાજપ ઉપર આક્ષેપ કરી રહ્યા છે શું કે એ તો એનો વિષય છે કોંગ્રેસને શું થયું કે મારું લક્ષ મારી જીત છે મારું લક્ષ ભારતીય જનતા પાર્ટીની જીત આવે એ છે એટલે એમાં હું પડવા માંગતો નથી પરંતુ આ વરાછા રોડની જનતા અમારી સાથે છે નક્કી છે અત્યાર સુધી તમારો જે વિરોધ થતો હતો એ ગણ્યા ગાંઠ્યા લોકોનો વિરોધ હતો એ ચોક્કસ કહી શકાય એ તો હું પહેલેથી કહેતો આવ્યો છું આમાં કોઈ પાટીદાર સમાજ નથી કોઈ અનામત આંદોલન સમિતિ નથી ફક્ત ને ફક્ત કોંગ્રેસના એજન્ટો છે જે પૈસાથી કામો કરે છે એવી હાલતમાં લોકો તોફાન કરતા હતા દંગાઓ કરતા હતા બાકી એમાં કોઈ સમાજના લોકો નહોતા જી આપે જોયું કે કુમારભાઈ નું સ્પષ્ટ કહેવું છે કે તેમનો આ જે રેલી છે એ રેલી એ વિજય રેલી છે હું આપને રેલીના દ્રશ્યો પણ બતાવી લગભગ 1 થી 2 કિલોમીટર કહેવાય તેવી લાંબી આ રેલી અત્યારે નીકળી છે અને અત્યારે તેમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને આ રેલીમાં સેંકડોની સંખ્યામાં બાઇકર્સ જોડાયા છે 10 થી વધુ વાહનો છે આ વિજય રેલી અત્યારે તેઓ ઉમેદવારી પત્ર ભરાવવા જઈ રહ્યા છે અને જણાવી છે તેમનું ઠેર ઠેર ભવ્ય કહેવાય તેવું અતિ ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે મોટી સંખ્યામાં પાટીદાર સહિતના લોકો જોડાયા હોય તેવું સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે જી
તેમજ શૈલેષ જે પ્રમાણે કહી શકાય કે મોટી સંખ્યામાં લોકો તેમને સમર્થન કરી રહ્યા છે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરી ચૂક્યા છે કે ભાજપની જ જીત થશે. હવે શું લાગી રહ્યું છે કે આને જોઈને કોંગ્રેસ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવશે? જે ચોક્કસપણે તેમનો આજની આ રેલી અને લોકોનો જે રીતનો રિસ્પોન્સ આ રેલીમાં જોવા મળી રહ્યો છે, રેલીમાં જોડાયેલા લોકો જ નહીં પરંતુ એ સિવાય આસપાસ ઉભેલા લોકો અને રોડ પર નીકળતા લોકો પણ જે રીતે તેમનું અભિવાદન કરી રહ્યા છે તે જોઈને જ તેમણે ચોક્કસપણે પોતાની આ ઉમેદવારી નોંધાવવા માટેની રેલીને વિજય રેલી ગણાવી હતી. અને ચોક્કસપણે અત્યાર સુધી જે વરાછામાં વાતાવરણ જોવા મળતું હતું એ વાતાવરણ કરતા આજનું વાતાવરણ કંઈક અલગ છે. જે કેટલાક લોકો પાસના લોકો કહેતા હતા, કોંગ્રેસના લોકો કહેતા હતા કે ભાજપને અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં મળે, ભાજપના નેતાઓ અહીંયા નીકળી નહીં શકશે, તેના બદલે અહીંયા અત્યારે જે રીતે વરાછા રોડ ઉપર અત્યારે જબરજસ્ત પ્રભાવ જોવા મળી રહ્યો છે, ભાજપની આ રેલીનો ચોખ્ખો પ્રભાવ દેખાઈ રહ્યો છે. અલબત્ત આ રેલીમાં કોઈ કાકરી ચાળો ન થાય તેને માટે ચાપતો પોલીસ બંદોબસ સીઆરપીએફ આરએએફ સહિતનો ગોઠવવામાં આવ્યો છે, પરંતુ ઓવરઓલ આ એક જબરજસ્ત અને પ્રભાવી કહેવાય તેવી રેલી છે એ ચોક્કસ છે. જી તેમજ શૈલેષ જે પ્રમાણે કહી શકાય મોટી સંખ્યામાં જનમેદની તેઓને હાલ સમર્થન કરી રહી છે, તો ખાસ શું તેઓ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની જેમ વિજય મુહૂર્તમાં આજે ફોર્મ ભરવાના છે? લાગે છે સંપર્ક અપાઈ ચુક્યો છે. તો આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો લાઈવ કે મોટી સંખ્યામાં જનમેદની હાલ જોવા મળી રહી છે. જે વાતો કરવામાં આવી રહી હતી કે સુરતમાં પાટીદારો બીજેપીથી નારાજ છે, પરંતુ આ દ્રશ્ય જોઈને સ્પષ્ટ થાય છે કે સુરતના પાટીદારો અને સુરતની જનતા, અન્ય જે જ્ઞાતિઓ છે, જાતિઓ છે, તે તમામ લોકો આજે પણ બીજેપીની સાથે છે. જે પ્રમાણે વાત કરવામાં આવે સુરતના વરાછા વિસ્તાર વિધાનસભાની કે જ્યાં કુમાર કાનાણીને ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા છે, મોટી સંખ્યામાં તેમને સમર્થન મળી રહ્યું છે હાલ. જી શૈલેષ જે પ્રમાણે કહી શકાય કે આજે કુમાર કાનાણી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, ખાસ કયા પ્રકારે તેઓ શું વિજય રૂપાણી જે પ્રમાણે ખાસ મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે તે જ રીતે આજે કુમાર કાનાણી પણ ફોર્મ ભરવાના છે. હા જી, ચોક્કસપણે અત્યારે આ જે રેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ રેલીના દ્રશ્યો કુમારભાઈ કાનાણીની જે ઉમેદવારી નોંધાવવા જવાના છે તેને માટેની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કુમારભાઈને જે રીતે અહીંયા સમર્થન મળી રહ્યું છે, જે દેખાઈ રહ્યું છે, તે જોતા ચોક્કસપણે તેમણે જેમ જણાવ્યું તેમ આ તેમની વિજય રેલી છે અને હવે તેમણે મહેનત માત્ર લીડ માટે કરવાની છે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હું આપને જણાવું કે જે રીતે છેલ્લા 2-2.5 વર્ષથી સમગ્ર વરાછા રોડ વિસ્તારમાં પાસ અનામત આંદોલનને લઈને જે વાતાવરણ હતું એ વાતાવરણ કરતા આ રેલીનો પ્રભાવ કંઈક અલગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હું વાત કરું તો પાસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે અહીંયા પગ મૂકવા દેવામાં નહીં આવે, તેની સામે આ હજારોની સંખ્યામાં લોકો આજની રેલીમાં ઉમટી પડ્યા છે અને જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોતા અલબત્ત પોલીસે આરએએફ સીઆરપીએફ સહિતનો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે, પરંતુ જે રીતે હજારોની સંખ્યામાં લોકો અત્યારે જોડાયા છે તેને લઈને આજે કુમાર કાનાણીનો વિશ્વાસ પણ બુલંદ બન્યો છે અને તેમણે આ પોતાની ઉમેદવારી નોંધાવવાની રેલીને વિજય રેલી ગણાવી છે. બીજી બાજુ પાસ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી, વિરોધની વાત કરવામાં આવી હતી, તે વાત અત્યારે ક્યાંય દેખાતી નથી. અલબત્ત આ રેલી હજુ રેલવે સ્ટેશન સુધી પહોંચવાની છે અને ત્યાર પછી કુમારભાઈ પોતાની રીતે ઉમેદવારી નોંધાવવા જશે, પરંતુ અત્યારે ખૂબ મોટી કહી શકાય તેવી રેલી અત્યારે ચાલી રહી છે. સમગ્ર વરાછા રોડ વિસ્તાર પાટીદાર વિસ્તારમાં વાતાવરણ અત્યારે બદલાયું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. જી
પ્રમાણે મોટી જનમેદની ત્યાં ઉમટી પડી છે, તે પરથી લોકોનું શું કહેવું છે આ મુદ્દે, લોકોની શું પ્રતિક્રિયા અને શું અભિવાદન, કયા પ્રકારે તેઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શૈલેષ? જી, અત્યારે આપણી સાથે સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ પણ છે, તેમની સાથે જ આપણે સીધી વાત કરીશું. દર્શનાબેન, શું કહેશો આજની આ રેલી બાબત? આ ભવ્ય વિજય રેલી છે, જ્યારે શરૂઆત જ અમારી આટલી સરસ થઈ છે. ગુજરાતનો વિકાસ અને કેન્દ્રના વિકાસની નીતિને લોકો સમર્થન કરી રહ્યા છે. પાટીદાર સમાજ પણ કુમારભાઈની સાથે છે અને એના સમર્થન માટે આજે લોક જોવાર ઉમટી પડ્યો છે. અમારી ભવ્ય વિજય નિશ્ચિત છે. સુરતની 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ મોટું ખીલવાનું છે અને 150+ નો ટાર્ગેટ અમે ઊંચું ગુજરાત, ઊંચું વિકાસના ધ્યેય સાથે પાર પાડવાના છીએ. જી, અત્યારે આપણી સાથે મંત્રી નાનુભાઈ વાનાણી પણ છે, એમની સાથે સીધી વાત કરીશું. નાનુભાઈ, શું કહેશો જે રીતે વિરોધની વાત થતી હતી અને આજે જે રીતે લોકો જોડાયા છે રેલી? વિરોધની વાત એ પોલિટિકલ હતી, અહીંયા લોકો નથી જોડાયા, વિકાસ જોડાયો છે. વિકાસની સાથે લોકો જોડાયા છે, એટલે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે, હું છું વિકાસ, હું છું ગુજરાત, અહીં જે માનવ મહેરામણ ઉમટ્યો છે અમારા કુમારભાઈ કાનાણીના ફોર્મ ભરાવવામાં, એ ગુજરાતનો વિકાસ ઉમટ્યો છે અને વિકાસની સાથે ગુજરાતના લોકો, અમારા વરાછા રોડના લોકો અહીં ઉમટ્યા છે. ગઈકાલે રાતે કોંગ્રેસની યાદી જાહેર થયા પછી જે તોફાનો થયા સુરતમાં અને તેમાં ભાજપનો હાથ છે એવા આક્ષેપો થતા હતા, શું કહે? તો અત્યાર સુધી આ બધું આંદોલન થયું એ કોંગ્રેસ પ્રેરિત હતું. ગઈકાલે જે થયું એ પાસ પ્રેરિત હતું, એટલે કોંગ્રેસ અને પાસનું જે મિલીભગત હતી એ ગઈકાલે ખુલ્લી પડી છે. ગઈકાલના તોફાનોમાં ભાજપનો કોઈ હાથ નહોતો? ગઈકાલના તોફાનોમાં ભારતીય જનતા પાર્ટીનો હાથ હોવાની કોઈ શંકા રાખવાની જરૂર નથી. આપે જોયું કે મંત્રી નાનુભાઈ વાનાણી પણ આ ઉમેદવારીની રેલી છે એમાં જોડાયા છે અને ખાસ કરીને તેઓ સાથે સાંસદ દર્શનાબેન જરદોશ પણ જોડાયા છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો કુમારભાઈ કાનાણીનું સ્વાગત કરવા માટે આવી રહ્યા છે. વિવિધ સમાજના લોકો પણ આવી રહ્યા છે, માત્ર પાટીદાર સમાજ નહીં પણ વિવિધ સમાજના લોકો પણ અત્યારે તેમનું સ્વાગત કરવા માટે આવી રહ્યા છે. જી શૈલેષ, તેમજ ખાસ કરીને જે રેલી યોજવામાં આવી છે તેમાં ટુ વ્હીલર સાથે પણ ઘણા લોકો જોવા મળી રહ્યા છે, ખાસ કયા પ્રકારે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બીજેપી દ્વારા? કુમારભાઈ કાનાણી દ્વારા જે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એ રેલીમાં હું આપને જણાવું તો સરથાણા જકાત નાકાથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સરથાણા જકાત નાકાથી રેલવે સ્ટેશન સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે કેટલાક અહીંયા લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, તેઓનું શું કેવું છે. અત્યારે યુવા ભાજપના અત્યારના સુરતના જે પ્રમુખ છે મહેન્દ્રભાઈ દેસાઈ, તે આપણી સાથે જોડાઈ રહ્યા છે. આ મહેન્દ્રભાઈ સાથે જ આપણે સીધી વાત કરીશું. મહેન્દ્રભાઈ, શું કહેશો આજની રેલી? આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા કુમાર કાનાણીનું ફોર્મ ભરવા માટે જયારે જઈ રહ્યા છીએ ત્યારે લગભગ 20,000 ની સંખ્યામાં સુરતના પાટીદાર સમાજના સૌ આગેવાનો કુમારભાઈના સમર્થનમાં જયારે રોડ ઉપર આવ્યો ત્યારે આવનારી 9મી ડિસેમ્બરે આ વરાછા રોડની જનતા ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ખચખચાવીને મતદાન કરવાની છે અને 70,000 ની આજુબાજુ લગભગ ભારતીય જનતા પાર્ટીના કુમારભાઈ કાનાણી વિજય થવાના છે 70,000 ની લીડની સાથે. એવો આજે સમગ્ર વરાછા રોડના પાટીદાર સમાજ જયારે નિર્ધાર કર્યો હોય અને આપ જોઈ શકો છો કે 20,000 જેટલા પાટીદારો આજે રસ્તા ઉપર કુમારભાઈ કાનાણીના અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવ્યા છે. જે રીતે વિરોધની વાતો થતી હતી અને આજે લોકો જે રીતે સમર્થનમાં આવ્યા છે, શું કહો? પાટીદાર સમાજ ખૂબ સમજુ અને ડાયો સમાજ છે. આજે કુમારભાઈ નું જયારે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે વરાછાના 20,000 જેટલા પાટીદારો આજે કુમારભાઈ ના ખુલ્લા સમર્થનમાં આવ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી ની સાથે ભૂતકાળમાં પણ પાટીદાર સમાજ રહ્યો છે, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાનો છે.
આપે જોયું કે અત્યારે હું બીજા દ્રશ્યો બતાવ્યું કે મહિલાઓ સહિત સુરતના મેયર અસ્મિતાબેન સહિત લોકો અત્યારે ખૂબ મોટી સંખ્યામાં કુમારભાઈનું સ્વાગત કરવા માટે અહીંયા આવ્યા છે. આ લાઈવ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ સ્વાગત માટે રેલીમાં જોડાઈ છે અને જે રીતનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે તે જોતા ચોક્કસપણે એમ કહી શકાય કે આ ભાજપની એક વિજય રેલી છે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ છે. હું એ દ્રશ્યો આપને બતાવવાના પ્રયાસ કરું છું કે મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ સહિત અન્ય સમાજની મહિલાઓ સહિત અન્ય સમાજના લોકો પણ આ રેલીમાં જોડાયા છે અને એક ખરા અર્થમાં તો જે પ્રમાણે કહી શકાય કે સુરતનો વરાછા વિસ્તાર કે જેને પાટીદારોનો ગઢ કહેવામાં આવે છે, આ સાથે જેને અત્યાર સુધીમાં બીજેપીનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ ક્યાંક ને ક્યાંક પાટીદારો બીજેપીથી નારાજ છે તેવું ગાળું ગાવામાં આવતું હતું, પરંતુ આજે સ્પષ્ટ થઈ ગયું છે કે પાટીદારો બીજેપી સાથે છે એવું સમર્થન છે. અને અત્યારે જે રીતે લોકો આગળ આવી રહ્યા છે, રેલી હજી અડધે રસ્તે જ પહોંચી છે, પરંતુ રેલી જેમ જેમ આગળ વધી રહી છે તેમ ખૂબ મોટી રેલી બની રહી છે. જી જી શૈલેષ, તેમજ જે પ્રમાણે કહી શકાય કે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કયા પ્રકારનું સુરક્ષાને લઈને બંદોબસ્ત કરવામાં આવ્યો છે આ રેલીમાં? લાગે છે સંપર્ક કપાઈ ચુક્યો છે, પરંતુ જે વીટીવી પર લાઈવ દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા હતા કે સુરતમાં કયા પ્રકારે મોટી સંખ્યામાં લોકો હાલ કુમાર કાનાણીને સમર્થન કરી રહ્યા છે, બીજેપીને સમર્થન કરી રહ્યા છે. જે વાત સુરતની કરવામાં આવતી હતી કે સુરતનો વરાછા વિસ્તાર કે જ્યાં પાટીદાર અનામત વખતે આ વિસ્તાર ખૂબ પ્રભાવિત થયો હતો, જેને કારણે અફવાઓ જોવા મળી હતી. વિપક્ષ દ્વારા કહેવામાં આવતું હતું કે આ વખતે અહીંયા બીજેપીના કોઈ નેતાને પગ પણ નહીં મૂકવા દેવામાં આવે, પરંતુ આ રેલીના દ્રશ્યો જોતા આ તમામે તમામ આક્ષેપો ખોટા સાબિત થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં હાલ જનમેદની ત્યાં છે. જે પ્રમાણે યુવા કાર્યકર્તાએ જણાવ્યું તે પ્રમાણે 20,000ની સંખ્યામાં હાલ પાટીદારો આ રેલીમાં જોડાયા છે. ટુ વ્હીલર્સ સાથે ભાજપના ધ્વજ સાથે આ તમામ લોકો રેલીમાં જોડાઈ ચૂક્યા છે અને કુમાર કાનાણી જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ઉમેદવારી ફોર્મ વરાછા વિસ્તાર વિધાનસભાથી, ત્યારે આ તમામ લોકો તેમને સમર્થન કરી રહ્યા છે અને તે તમામ લોકો સમર્થનમાં હાલ મોટી સંખ્યામાં ત્યાં હાજર છે. હું આપને પોલીસ બંદોબસ્ત અત્યારે રેલીની સાથે સાથે ચાલી રહ્યો છે. સવિશેષ પ્રમાણમાં આ રેલીના બંદોબસ્તમાં ખાસ કરીને સીઆરપીએફ એસઆરપી સહિત આરએએફની ટીમને પણ જોડવામાં આવી છે અને સાથે સાથે સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમ પણ અત્યારે આ બંદોબસ્તમાં જોડાઈ છે. ખૂબ મોટી સંખ્યામાં ચાપતો બંદોબસ્ત છે અને જે રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. તો જે પ્રમાણે કહી શકાય કે સુરતનો વરાછા વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં હાલ લોકો એક સાથે જઈ રહ્યા છે, કુમાર કાનાણી હાલ ફોર્મ ભરવા જઈ રહ્યા છે ઉમેદવારી ફોર્મ, ત્યારે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે જ્યાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાલ તેઓની સાથે છે. યુવા કાર્યકર્તા, મહિલા કાર્યકર્તા સહિતના તમામે તમામ ભાજપના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં પાટીદારો અહીંયા જોડાવ્યા છે, ત્યારે જે રેલી યોજવામાં આવી છે તેમાં મોટી સંખ્યામાં ટુ વ્હીલર્સ સાથે લોકો જોડાઈ રહ્યા છે. ભાજપના ધ્વજ સાથે આ તમામ લોકો આગળ વધી રહ્યા છે અને સુરક્ષાને ધ્યાને રાખીને ખૂબ જ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈ ઘટના ન ઘટે. પણ મહત્વની અને મુદ્દાની વાત એ કહી શકાય કે સુરત કે જેને કહેવામાં આવી રહ્યું હતું કે જ્યાં આ વખતે કોંગ્રેસ બાજી મારી શકે છે, કોંગ્રેસ જે પાટીદારો બીજેપીથી નારાજ છે તેનો લાભ ઉઠાવી શકે છે, પરંતુ આજની આ રેલીના દ્રશ્યો જોઈ સ્પષ્ટ થાય છે કે વરાછા વિસ્તારના પાટીદાર સહિતના તમામે તમામ જ્ઞાતિ અને તમામે તમામ મતદારો બીજેપી સાથે છે. ખાસ કુમાર કાનાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ જે વિરોધની વાતો થઈ રહી હતી તે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે નિષ્ફળ નીવડી છે. સુરતની વરાછા બેઠક, વરાછા રોડ વિસ્તાર જે છે તે બેઠક છે વિધાનસભાની, ત્યાંથી કુમાર કાનાણીને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે અને અત્યારે ખૂબ મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે જઈ રહ્યા છે. તો જે પ્રમાણે કહી શકાય કે 20,000થી વધારે લોકો આ રેલીમાં જોડાયા છે તેવું સંવાદદાતા દ્વારા જાણવા મળ્યું. શૈલેષ જે આપણી સાથે જોડાયા હતા લાઈવ, જેઓ લાઈવ દ્રશ્યો બતાવ્યા છે, જે પ્રમાણે કુમાર કાનાણી સાથે તમામે તમામ નેતાઓ હતા તેમને પણ કહ્યું છે કે આ વખતે બીજેપીની જીત નક્કી છે.